ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે અંગ્રેજીની નોટબુકમાં લેખન કરીશું અને તે પણ એ ટુ એલની એક્ટિવિટી. ઓકે બાળકો, તો ચાલો આપણે અંગ્રેજીની નોટમાં લેસન કરીએ. શું લખ્યું છે? પ્રવૃત્તિ. એ ટુ એલની અહીંયા શું કરવાની છે? ખાનાપૂરતી. આગળ આપણે એ ટુ એલમાં ઘણી બધી અલગ અલગ પ્રશ્નની પ્રવૃત્તિઓ કરી છે, બરાબર છે બાળકો? તો અહીંયા આપણે શું કરવાના છે? એ ટુ એલની શું કરવાની છે? ખાનાપૂરતી. ચલો, એ ફોર એપલ આપ્યું છે, પછી શું આવે? બી ફોર બોલ. બી ફોર બોલ પછી શું આવે? સી ફોર કેટ. સી ફોર કેટ પછી શું આવે? ડી ફોર ડોગ. ડી ફોર ડોગ પછી શું આવે? ઈ ફોર એલિફન્ટ. ઈ ફોર એલિફન્ટ પછી શું આવે? એફ ફોર ફિશ. જી ફોર ગર્લ. પછી આવે એચ ફોર હાઉસ. પછી શું છે? આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ પછી શું આવે? જે ફોર જોકર. પછી આવે કે ફોર કાઇટ અને એલ ફોર લાયન. જુઓ, આપણે અહીંયા એ ટુ એલની શું કરી? ખાનાપૂરતી, અને તે પણ પહેલી એબીસીડીમાં. હવે આપણે એ ટુ એલ અહીંયા આપણે સળંગ બોલતા જઈશું અને લખતા જઈશું. એ ફોર એપલ, એપલ એટલે સફરજન. બી ફોર બોલ, બોલ એટલે દડો. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતડો. E for elephant, elephant એટલે હાથી. F for fish, fish એટલે માછલી. G for girl, girl એટલે છોકરી. H for house, house એટલે ઘર. I for ice cream, ice cream એટલે આઈસ્ક્રીમ. J for joker, joker એટલે joker. K for kite, કાઈટ એટલે પતંગ. એલ ફોર લાયન, લાયન એટલે સી. જો બાળકો, પહેલી એબીસીડીની આપણે ખાનાપૂરતી કરી અને પહેલી એબીસીડી સળંગ લખી, બરાબર છે? હવે અહીંયા શું છે? બીજી એબીસીડીની શું કરવાની છે? ખાનાપૂરતી કરવાની છે. એ ફોર એપલ, પછી બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગર્લ, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જોકર, કે ફોર કાઈટ, એલ ફોર લાયન. જુઓ બાળકો, બીજી એબીસીડીની આપણી ખાનાપૂરતી થઈ ગઈ ને. હવે નીચે આપણે બીજી એબીસીડી સળંગ લખીશું, બરાબર છે બાળકો? ચાલો, એ પણ ઉચ્ચાર અને અર્થ સાથે. એ ફોર એપલ, એપલ એટલે સફરજન. બી ફોર બોલ, બોલ એટલે દડો. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતડો. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. જી ફોર ગર્લ, ગર્લ એટલે છોકરી. એચ ફોર હાઉસ, હાઉસ એટલે ઘર. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. જે ફોર જોકર, જોકર એટલે જોકર. કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ. એલ ફોર લાયન, લાયન એટલે સી. જુઓ બાળકો, આ જ પ્રમાણે તમારે પણ તમારી નોટમાં ખાનાપૂરતી અને સળંગ અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે સળંગ એબીસીડી લખવાની છે. બાળકો, હવે આપણે એ ટુ ઝેડ એબીસીડી ઉચ્ચાર અને અર્થ સાથે બોલીશું ચિત્ર જોઈને. ઓકે બાળકો, જુઓ બાળકો, અહીંયા આપણે અંગ્રેજી મૂળાક્ષર બોલીશું. એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન. બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગા. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ,
dog એટલે કૂતરો e for ear ear એટલે કાન f for fox fox એટલે દેડકો g for gun gun એટલે બંદૂક h for hen hen એટલે મરઘી I for igloo, igloo એટલે igloo. J for jam, jam એટલે jam. K for kangaroo, kangaroo એટલે kangaroo. L for lotus, lotus એટલે kamal. M for man, man એટલે માણસ. N for nest, nest એટલે માળો. O for orange, orange એટલે નારંગી. P for pen, pen એટલે pen. Q for quill, quill એટલે પીછું. R for rabbit, rabbit એટલે સસલું. S for sunflower, sunflower એટલે સૂર્યમુખી. T for tomato, tomato એટલે ટામેટું. U for umbrella, umbrella એટલે છત્રી. V for violin, sorry, V for van, van એટલે van. W for watch, watch એટલે ઘડિયાળ. X for X-mastery એટલે નટનુજાર. Y for yak, yak એટલે yak. Z for zebra, zebra એટલે zebra. જુઓ બાળકો, અહીંયા આપણે એ ટુ ઝેડ એબીસીડીને ઉચ્ચાર અને અર્થ સાથે બોલી છે, તો તમારે પણ આ જ પ્રમાણે એબીસીડી બોલવાની છે.